नमस्कार, आफ્ટરનૂન પ્રાઇમ ટાઇમ સાથે હું છું દાનવી માલી. સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું ગુનેગારોના આતંકની. સુરતના અડાજણ વિસ્તારમાં યુવકની હત્યા કરાઈ છે. હોર્ન મારી અને ટર્ન લેવાનું કહેતા મામલો ઉગ્ર બન્યો હતો. તો સંત તુકારામ આવાસમાં બની હતી હત્યાની ઘટના. નજીવી બાબતે તકરાર થતા બે લોકોએ કર્યો છે જીવલેણ હુમલો. તો હુમલામાં 21 વર્ષીય યુવક ઋષિ બિરાડની હત્યા થઈ છે. અડાજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો નજીવી બાબતે ટર્ન લેવા જેટલી નજીવી બાબતમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. સુરતમાં અડાજણ વિસ્તારની આ ઘટના કે જ્યાં સંત તુકારામ આવાસમાં સમગ્ર બનાવ બન્યો છે. 21 વર્ષીય યુવકનું મોત નિપજ્યું છે ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અડાજણ વિસ્તારની પોલીસ વધુ તપાસમાં લાગી છે. બીજી બાજુ અમરેલીમાં ભાજપના મહિલા અગ્રણીની હત્યા થઈ છે. પાડોશીએ મધુબેન પર કર્યો છે જીવલેણ હુમલો. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી અને તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય હતા મધુબેન. તો હુમલામાં મધુબેન જોશીનું નિધન થયું છે. મધુબેનના પુત્રને ગાડીથી કચડવાનો પ્રયાસ પણ કરાયો છે. તો પાડોશીએ સામાન્ય બોલાચાલી બાદ હત્યા કરી હતી. ફટાકડા ફોડવા જેવી સામાન્ય બોલાચાલીમાં હત્યા નિપજાવી છે. તો મધુબેને ઠપકો આપવા જતા તલવારથી હુમલો કર્યો હતો ત્યારે મધુબેનના પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી અને તેને હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડાયો છે. તો ભાજપના નેતા મધુબેન જોશીની હત્યાથી હડકંપ મચી છે. ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે ભાજપના મહિલા કાર્યકર પર જીવલેણ હુમલો થયો. તો ફટાકડા ફોડવા જેવી બાબતે પડોશી સાથે રકઝક થઈ હતી, જેની દાજ રાખીને પાડોશીએ મધુબેનના પુત્ર રવિ પર કારથી કચડવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ આ વાતને લઈ મધુબેન દ્વારા પાડોશીને ઠપકો આપવા જતા પાડોશીએ તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી મધુબેન પર હુમલો કર્યો, જેમાં મધુબેનના હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જે બાદ પુત્રને માથાના ભાગે પણ ગંભીર ઇજા પહોંચી હતી અને તેને અમરેલી સિવિલ હોસ્પિટલમાં રેફર કરાયું હતું. તો ટૂંકી સારવાર બાદ મધુબેનનું નિધન થયું છે. તો આ કેસમાં પોલીસે ગુનો નોંધી અને ત્રણેય આરોપીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ જે ત્રણ આરોપીઓ છે એમાંથી એકાદાની સાથે મારા ભાઈને અગાઉ ફટાકડા ફોડવા બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. એના સંદર્ભે આજે મારો ભાઈ સાંજે બાઇક લઈને જતો હતો ત્યારે તેની ઉપર ફોર વ્હીલ ગાડી ચલાવીને મારવાનો પ્રયત્ન કર્યો, પણ મારો ભાઈ ત્યાંથી નીકળી ગયેલ. પછી મારા મધર અને ભાઈ તેમને ત્યાં ઠપકો આપવા જતાં આ ત્રણેય આરોપીએ એક્શન કરી અને મારા ભાઈ અને મારા મમ્મી ઉપર તલવારથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો. આરોપી ત્રણેય અમારી ગ્રફ્તમાં છે. બે જે આરોપીઓ છે એમને મામૂલી ઇજાઓ થઈ છે, એ હોસ્પિટલમાં સારવાર લે છે, ત્યાં પોલીસની ગાર્ડ મોજૂદ છે, અને જે ત્રીજો આરોપી છે એ પોલીસની કસ્ટડીમાં અત્યારે પોલીસ સ્ટેશનમાં છે. બીજી બાજુ બોટાદના શિરવાણિયા ગામે અલ્પેશ વિરજા નામના યુવકની હત્યાનો મામલો ચોંકાવનારો ખુલાસો થયો છે. શિરવાણિયા ગામે ગત મોડી રાત્રે પૈસાને લેતી દેતી મામલે યુવક અલ્પેશ વિરજાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરાઈ. આ સમગ્ર મામલે ગામના સરપંચ બાબુભાઈ વિરજાએ તેમના પુત્ર સાથે મળી કૌટુંબિક ભત્રીજા અલ્પેશ વિરજાની હત્યાને અંજામ આપ્યો હતો. તો પાળિયાદ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને શોધવાના ચક્રો તમામ ગતિમાન કર્યા છે. તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી. દાહોદના દેલસરમાં એક મહિલાના ઘરે પથ્થરમારો થયો છે. મહિલાના જ પતિ સહિત ટોળાએ કર્યો છે હુમલો. તો પતિએ તીક્ષ્ણ હથિયારથી હુમલાનો પ્રયાસ કર્યો છે. પત્નીએ દરવાજો બંધ કરતા પતિએ કર્યો છે પથ્થરમારો. તો સમગ્ર મામલે જાણ થતાં દાહોદ બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો પતિ દ્વારા જ પોતાની પત્ની પર હુમલો કરવામાં આવી રહ્યો છે. તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારે પત્નીએ દરવાજો બંધ કરતા ઘરમાં પથ્થરમારો પણ કરાયો છે. તો બીજી બાજુ દાહોદમાં રૂરલ પોલીસ પર હુમલા કરનાર 400ના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી પોલીસે 30 લોકોની ધરપકડ કરી છે. દિવાળીના દિવસે દારૂની ખેપ દરમિયાન એક યુવકનું મોત થતા પરિવારજનોએ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે પોલીસે ચાલુ ગાડીએ લાકડી મારવાથી યુવક મોતને ભેટ્યો છે. તો મૃતકના પરિવારજનોએ લાશ પોલીસ સ્ટેશન બહાર મૂકી વિરોધ કર્યો હતો, જેને લઈ પોલીસ પણ હળવો લાઠીચાર્જ કરી મામલો થાળે પાડ્યો. તો બે કલાકના હોબાળા બાદ યુવકના મૃતદેહને સમાજના લોકો ઝાયડસ ખાતે લઈ ગયા હતા. 4 દિવસ થવા છતાં પણ પરિવારે લાશને સ્વીકારી નથી. તો પોલીસ પર હુમલાની ઘટનામાં સંડોવાયેલા અન્ય ઇસમોને પકડી તમામ ચક્રો ગતિમાન કર્યા છે.